હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજગરાની કઢી, કે જે ફરાળી કઢી પણ કહીએ છીએ. કઢી બનાવવા માટે કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તે જોઈ લઈએ. 5 થી 6 ટેબલ સ્પૂન આપણે ખટમીઠું દહીં લઈશું. 1 કપ રાજગરાનો લોટ, લવિંગ, લાલ સૂકા મરચાં, તજ અને તમાલપત્ર વઘાર માટે 2-3 લીલા મરચાં સમારેલા, મીઠો લીમડો, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 જાડા તળિયાવાળી તપેલીમાં દહીં લઈ લઈશું અને તેમાં રાજગરાનો લોટ ઉમેરીશું. 1 ગ્લાસ પાણી ઉમેરી બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લઈશું. ફરીથી 1 ગ્લાસ પાણી ઉમેરી સરસ રીતે ફરીથી બ્લેન્ડ કરી લઈશું. અહીંયા મેં અડધું બાફેલું બટાકું લીધું છે, તેને મેશ કરી લઈશું અને તે મિશ્રણમાં આપણે તેને ઉમેરી દઈશું. બટાકું નાખવું ઓપ્શનલ છે, પરંતુ તેનાથી કઢીની થિકનેસ સારી આવે છે. મેશ કરેલું બટાકું ઉમેરી એને બ્લેન્ડ કરી લઈશું. કઢીના વઘાર માટે 1 વઘારિયામાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન આપણે એમાં જીરું ઉમેરીશું. લવિંગ, તજ, લાલ સૂકા મરચાં અને લીલા મરચાં પણ એમાં ઉમેરીશું. મીઠો લીમડો અને તમાલપત્ર પણ આપણે વઘારમાં જ નાખી દઈશું. વઘાર તૈયાર થઈ ગયો છે અને કઢીના મિશ્રણમાં ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું. કઢીમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને જરૂર પૂરતી ખાંડ ઉમેરીશું. મીડિયમ ફ્લેમ પર કઢીને ઉકળવા દઈશું અને તેને સતત હલાવતા રહીશું. કઢી ઉભરાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું, તરત જ ઉભરા આવે છે. કઢીમાં 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. કઢી સરસ રીતે આપણી ઉકળી ગઈ છે. એમાં 1 ચપટી ઇલાયચી પાવડર ઉમેરીશું. આનાથી સ્વાદ અને સુગંધ બંને સરસ આવે છે. કઢી સરસ રીતે ઉકળી જાય એટલે આપણે ધોયેલી કોથમીરને સાફ કરીને ઉમેરી દઈશું.
આપણી સરસ મજાની ફરાળી કઢી સ્વાદમાં બેસ્ટ બની છે, તૈયાર છે, આપણે એને સર્વ કરીશું। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો બીઝી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી મારી આવનારી નવી વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે। થેન્ક યુ।